રાજકોટ જિલ્લાના ધોરાણીમાં આવેલ ફરણી રોડ ઉપર પાણીની સમસ્યાના મુદ્દે સ્થાનિક લોકોએ ધારાસભ્ય લલિત વસોયાના વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધોરાજીમાં છેલ્લા કેટલાક સપ્તાહથી આઠમા દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, જેના કારણે સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર તેમજ સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયાની રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિક રહીશોને લલિત વસોયાના વિરુદ્ધમાં સૂત્રોચ્ચારો કરી પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાંગ છે અને હું આ ધોરાજીના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહું છું. અને છેલ્લા બે મહિનાથી આજે અમારે પાણી આવે છે, અઠવાડિયામાં એક વખત આવે છે. અને જે પીવાના ઉપયોગમાં તો ઠીક પણ છે, કપડાં ધોવામાં અને વાસણ ઉટકવાના ઉપયોગમાં પણ લેવાય એવું પણ પાણી આવતું નથી. તો નગરપાલિકાને અમારી એવી વિનંતી છે કે ઘરમાં નાના નાના બાળકો હોય છે જે આવા પીવાલાયક પાણી પણ નથી આવતું, બીમાર પડે, તો એવી વિનંતી કે પીવાલાયક પાણી આવે એવું થોડું કઈક કરે તો સારું. મારું નામ જસવંતભાઈ સોમાભાઈ વાઘેલા છે. હું છેલ્લા 35 વર્ષથી પાણી માટે હું લડાઈ કરું છું. હવે એ બધા લોલીપોપ દઈ ઓની ચૂંટણીઓ ઓલાવે, ઓલી ચૂંટણીઓ ઓલાવે, બધા ભેગા થઈ માન માન કરીને લાઈન નખાવી છે. હવે બધા લોલીપોપ આપે છે ને એમ કીધા, જાઓ તમારું થઈ જાય, જાઓ તમારું થઈ જાય, અને વધારે કરશો તો તમારું કઈ નહીં થાય કે તમે મફતિયામાં છો, તમે આમ છો, તમને પાણી ન મળે. એટલે આવી રીતે દાદાગીરી થી અને મતદાન લેવા આવે તો એમ કે અમને મત આપો તમારું બધું થઈ જાય, અમને મત આપો તમારું બધું. આ ખાલી ગરીબ માણસો ને હેરાન કરવાની વાત છે, બાકી આ લોકો આ સરકાર કઈ કરે ગરીબ માણસ માટે છે જ નહીં. મારા દાદા અહીના 4 નંબર રોડ ના પ્રમુખ છે, તો ઈ આટલા વર્ષોથી એમ પાણી લાવવા કરે પણ સરકાર જવાબ કઈ આપતી નથી. ઘણું એને મહેનત કરી પણ કોઈ આવતી નથી. અમારે પાણી જોઈએ છે. અહીંયા નરેન્દ્ર મોદી એ બધા યોજના ખોલાવી, બેટી પઢાઓ બેટી બચાવો, તો પણ અહીંયા પાણી ન હોય તો પછી અમારી દીકરીને ભણવાનું મુશ્કેલ થઈ જાય. પાણીનું કરી, ઘરનું કરી કે પછી ભણવા જાય.